ગાડી બે વાગે જતા નથી, બે વાગે જતા નથી, અમે વર્ષો સુધી અમારા ભરવાઓ બી આ ગામમાં રહેલા, અમે બી અત્યારે છીએ બરાબર, અમારો કોઈ ગુનો નથી, કશું નથી, અમને બહિષ્કાર કર્યા, એનું કારણ શું, શું અમે ગુનો કર્યો? ખાલી ફક્ત બે વ્યક્તિઓનો ઝઘડો હતો, એમાં અમારું દૂધ બંધ કરી દીધું, એમ કે અમારા નાના નાનો છોકરો દુકાનમાં દૂધની થેલી લેવા જોઈએ, અમને દૂધ ના આપે, અમારા છોકરો દુકાન સ્કૂલમાંથી કદાચ પ્રાથમિકમાંથી એમની દુકાનમાં જઈ ચડ્યા હોય તો બાજુના છોકરાને પેપ્સી આપે, અમારા છોકરાને એમ કે તારા અહીંયા નહીં આવવાનું, પછી અમને ઘંટી દહીણું ના દાળી આવે, અમે ગામ વચ્ચેથી નીકળો ને તો પ્રજાપતિના મોહલ્લામાં તો એમ કે તમે અમારા આદમીઓની લાજ કેમ નહીં કાઢતા? કોઈને ડેરી પરથી દૂધ નથી મળ્યું, કોઈના ઘરે કરિયાણું નથી તો કોઈના ઘરે લોટ નથી. ગામના દલિત પરિવારોનો આરોપ છે કે ગામમાં બે પરિવારોના ઝઘડાને કારણે ઉચ્ચ જ્ઞાતિના લોકોએ તમામ દલિત પરિવારોનો બહિષ્કાર કરી દીધો. દલિત મહિલાઓ કહે છે કે તેમને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવામાં તકલીફ પડી. એટલું જ નહીં, તેમના ખેતરો ખેડવા માટે લોકો વાહનો તેમજ ઓજારો આપવા માટે પણ તૈયાર નહોતા. અમારા ખેતરમાં ટ્રેક્ટર વાળો આવે તો અમે અમે ફોન કર્યો કે અમારા ખેતરમાં તમે શેડવા આવો, અમે લોકોના ખેતર વાઈએ, તો એ લોકો એમ કે અમે તમારા ત્યાં હાલ અમને પટેલે દબો ના લઈએ, અમે ના આવીએ, અમે અમારા થેસરે બહારના ટ્રેક્ટરથી ઘટાડી ઘઉંવાળાને બોલાવ્યો કે ઉનગાડીવાળાને કે ભાઈ તું મારા ખેતરમાં આવીને અમારા ઘઉં લઈ જા, તો એક વખત તો એ બે બોરી નાખીને અમારા ખેતરમાં કે બીજી વાર એની ના પાડ્યું કે મને પટેલ ના પાડી કે તમારા ઘઉં તો ભલે હું બે બોરી લઈ જાય પણ હવે બીજી વાર હું તમારા ખેતરમાં નહીં આવું, મને પટેલની ધમકી છે, તો એવું તમે કયો ગુનો કર્યો? મહિલાનો દોષ નહીં, અમારે વ્યક્તિગત છોકરો ત્રણ વર્ષથી લડે છે, કોઈ ગામના અમુ નહીં લડતો, મહેલા અમુ નહીં લડતો, તેની જાતિને ઘર આગળથી જમીન કોટ કરીને લીધે લડે છે, તો અમારા મહેલાનો શું દોષ છે? અમારો આખો મહેલો ભાટિયાવાસ અમારો ગામ બહાર મળ્યો. ગામમાં 70 થી વધારે દલિત પરિવારો છે જેમનો બહિષ્કાર કરવામાં આવ્યો. 4 દિવસ સુધી તેમણે અપમાન અને મુશ્કેલીઓ વેઠી. આખરે ગામના દલિત પરિવારોએ મળીને સ્થાનિક કલેક્ટર સહિતના અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી. ગામના લોકોનું કહેવું છે કે 21મી સદીમાં પણ ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં આવો ભેદભાવ શરમજનક છે. આઝાદીના 80 વર્ષ પછી પણ જો અમારા રીતે રજૂઆત કરવી પડે તો એ રાજ્ય સરકાર અને દેશની સરકાર માટે પણ શરમજનક જ કહેવાય કે જે દલિતોને જે સન્માન મળવું જોઈએ અત્યારે મળતું નથી. અત્યારે અમારા ગામની અંદર જે ઝઘડો જે છે એ વ્યક્તિગત ઝઘડો છે, એ વ્યક્તિગત ઝઘડાને લોકોએ એક અલગ જ રૂપ આપી દીધું છે અને અમને દબાવવાનો પ્રયત્ન કરે છે. એના કારણે અમારા મીડિયાનો સહારો લેવો પડે કે સરકારની અંદર રજૂઆત કરીને અમારે લીગલ કાર્યવાહી કરવી પડી છે. એક્ઝામની સિઝન ચાલે છે, એક્ઝામનો ટાઈમ ચાલે છે, છોકરાઓ જે બહાર ભણવા માટે જાય છે એ લોકોના જે વાહન વ્યવહાર છે એ વાહન વ્યવહાર બેસવા પર પ્રતિબંધ મૂકી દીધેલો છે. છોકરાઓના ભણતર સાથે પણ આ લોકો ચેડા કરે છે. ગામ લોકોની ફરિયાદને આધારે પોલીસે આ મામલે એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો અને 14 લોકો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં ટોટલ 14 આરોપીઓનું નામ નોંધવામાં આવેલા છે. તે 14 આરોપીએ પોલીસે પકડી લીધેલું છે અને તેમના વિરુદ્ધ કાયદી પગલાની અને બીજી પોલીસની કાયદેસર કાર્યવાહી અત્યારે ચાલી રહેલી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં દલિતો ઉપર અત્યાચાર અને ભેદભાવની ઘટનાઓ સતત વધી રહી છે. હજી થોડા સમય પહેલા જ દલિત કર્મી અમરાભાઈ બોરીચાની ઘરમાં ઘૂસીને હત્યા કરી દેવાઈ, જેના પડઘા વિધાનસભામાં પણ ગુંજ્યા. એ પહેલા હિંમતનગર જિલ્લામાં એક દલિત યુવાને પોલીસ બંદોબસ્ત વચ્ચે વરઘોડો કાઢતા વિવાદ થયો હતો.